લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસથી નારાજ થયેલા રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના ધારાસભ્ય પદ સિવાય તમામ પદેથી રાજીનામું આપી દીધું હતું. જો કે ત્યારે કોંગ્રેસ ચૂંટણીની તૈયારીઓમાં ગળાડૂબ હતી એટલે અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદ અંગે કશો વિચાર કર્યો નહોતો. પરંતુ હવે રાજ્યમાં લોકસભા અને કેટલીક વિધાનસભા બેઠકોની ચૂંટણી યોજાઈ ચૂકી છે. હવે કોંગ્રેસ હાઈકમાન્ડે આંતરિક મામલાઓ પર ધ્યાન દેવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસ પ્રત્યે અલ્પેશ ઠાકોરની નારાજગી તો ચૂંટણી પહેલા જગજાહેર થઈ ગઈ હતી, પરંતુ હવે અલ્પેશના કોંગ્રેસના ધારાસભ્ય પદે ચીટકી રહેવા બદલ કોંગ્રેસ પોતાની નારાજગી જાહેર કરી રહ્યું છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિને લઈને કોંગ્રેસે અલ્પેશ સામે કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે ગાંધીનગરમાં વિધાનસભાના સચિવ સાથે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન કોંગ્રેસના બળદેવજી ઠાકોર અને અશ્વિન કોટવાલે અલ્પેશ ઠાકોરના સસ્પેન્શન માટેની માંગ કરી હતી. કોંગ્રેસનો આક્ષેપ છે કે અલ્પેશ ઠાકોરે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે એટલે તેને ગેરલાયક ઠેરવી શકાય છે. આ ઉપરાંત અલ્પેશ ઠાકોરે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એટલે તેને સસ્પેન્ડ કરવામાં આવે. અલ્પેશભાઈ ઠાકોર કોંગ્રેસ પક્ષના નિશાન ઉપર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ધારાસભ્ય બન્યા હતા, પણ અત્યારે હાલ જ્યારે પાર્લામેન્ટની ચૂંટણીઓ થઈ ત્યારે પાર્લામેન્ટની ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર હતા, કોંગ્રેસ પક્ષના ઉમેદવારને એમનો જ્યારે પ્રચાર કરવાનો હતો, એમને મદદ કરવાની હતી, એના બદલે એમને બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવારને મદદ કરી. ઊંઝાની અંદર પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવારના વિરોધમાં એમને પ્રવૃત્તિ કરી અને અપક્ષ ઉમેદવારને એમને મદદ કરી. કોંગ્રેસના મોવડી મંડળે એમની ગંભીર નોંધ લીધી છે અને એમને તાત્કાલિક નિર્ણય લીધો છે અને નક્કી કર્યું છે કે જે એમને કોંગ્રેસ પક્ષના નિશાન ઉપર ચૂંટાયા છે અને કોંગ્રેસની અંદર એમને કામ નથી કર્યું અને એમને કોંગ્રેસમાંથી કોંગ્રેસના સભ્ય પદમાંથી એમને રાજીનામું પણ આપ્યું છે એટલે એમનું સભ્ય પદ ધારાસભ્ય તરીકેનું રદ થાય એ માટે આજે અમારા સાથી સદસ્ય ધારાસભ્ય બળદેવજી ઠાકોરની અમે સાથે આજે અમે અહીંયા વિધાનસભાના સચિવશ્રીના ત્યાં અપીલ દાખલ કરી છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં તેમનું કોઈ સાંભળતું ન હોવાની વાત આગળ ધરીને પાર્ટીના તમામ સભ્ય પદેથી લોકસભા ચૂંટણી પહેલા રાજીનામું આપી દીધું હતું, પરંતુ ધારાસભ્ય પદે ટકી રહ્યા હતા. જો કે તે વખતે બાયડના ધારાસભ્ય જે અલ્પેશ ઠાકોરના જૂથના ગણાય છે તેવા ધવલસિંહ ઝાલા અને બેતરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરે ગમે તે હાલતમાં અલ્પેશની પડખે જ ઊભા રહેવાનું જણાવ્યું હતું. પરંતુ જ્યારે હવે કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાંથી રસ્તો દેખાડવાની કવાયત ચાલી રહી છે ત્યારે અલ્પેશ જૂથના આ બંને ધારાસભ્યો સામે કોંગ્રેસ કૂણું વલણ દાખવ્યું છે. કોંગ્રેસે અલ્પેશ જૂથના ધવલસિંહ ઝાલા અને ભરત ઠાકોરને પોતાના જ ગણ્યા છે એટલે કે તેમના વિશે કોઈ નિર્ણય કરવાનો વિચાર પણ કર્યો નથી, કેમ કે કોંગ્રેસને એવું લાગે છે કે આ બંને ધારાસભ્યો અલ્પેશ સાથે નથી એટલે પક્ષને તેમનાથી કોઈ ખતરો નથી. અલ્પેશ ઠાકોરના હજી પણ હું નજીકમાં જ છું અને અલ્પેશ ઠાકોરે મારા ગુરુ છે એટલે અલ્પેશ ઠાકોર જોડે જ છું એટલું સમજી લેજો. જે રીતે તમે વાત કરી, હું અલ્પેશ ઠાકોર સાથે હંમેશ માટે જ્યાં સુધી આ ધરતી ઉપર છું ત્યાં સુધી અલ્પેશ ઠાકોરની સાથે રહેવાનો છું અને ઠાકોર સેના સાથે રહેવાનો. અલ્પેશ ઠાકોરના હજી પણ હું નજીકમાં જ છું અને અલ્પેશ ઠાકોરે મારા ગુરુ છે એટલે અલ્પેશ ઠાકોર જોડે જ છું એટલું સમજી લેજો. જે રીતે તમે વાત કરી, હું અલ્પેશ ઠાકોર સાથે હંમેશ માટે જ્યાં સુધી આ ધરતી ઉપર છું ત્યાં સુધી અલ્પેશ ઠાકોરની સાથે રહેવાનો છું અને ઠાકોર સેના સાથે રહેવાનો. અલ્પેશના બે જે સાથીઓ છે એ કોંગ્રેસ પક્ષની અંદર છે અને એમને કોંગ્રેસ પક્ષનો જે સભ્ય પદ એમનો ચાલુ છે એમને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું નથી આપ્યું એટલે એમનો સભ્ય પદ રદ કરવાનો કે સસ્પેન્શન કરવાનો કોઈ પ્રશ્ન ઉપજી થતો નથી. હાલ અલ્પેશ ઠાકોરને લઈને કોંગ્રેસ કડક હાથે કામ લેવાના મૂડમાં છે. દંડક તરીકે બળદેવજી ઠાકોર અને અશ્વિન કોટવાલે અલ્પેશ ઠાકોરની કામગીરી વિરુદ્ધ મુસદ્દો ઘડી કાઢ્યો છે અને તે વિધાનસભાના સચિવને સુપરત કરી દીધો છે. જો કે આખરી નિર્ણય વિધાનસભાના અધ્યક્ષે કરવાનો હોય છે ત્યારે સામાન્ય વૈધાનિક માહિતી માટે એ જાણવું મહત્વનું બની રહેશે કે આખરે આ પક્ષ પલટા વિરોધી કાયદો શું છે. લોકોને સવાલ થતો હોય છે કે કેવા સંજોગોમાં કોઈ પણ ધારાસભ્ય ગેરલાયક ઠરે છે, તો એ જાણવું રસપ્રદ રહેશે કે કોઈ પણ રાજકીય પક્ષમાંથી ચૂંટાયેલ વ્યક્તિ પક્ષમાંથી રાજીનામું આપે તો તે ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરે છે, અન્ય પક્ષમાં જોડાય અથવા પક્ષ વિરુદ્ધ મતદાન કરે તો પણ ગેરલાયક ઠરે છે, પક્ષના આદેશ બાદ મતદાન ન કરે તો પણ તે ગેરલાયક ઠરે છે,
જો અપક્ષ સભ્ય કોઈ પક્ષમાં જોડાય અથવા તો રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલ સભ્ય 6 મહિનામાં કોઈ પક્ષમાં જોડાય તો અથવા સભાગૃહના અધ્યક્ષ રજૂઆત સાંભળ્યા બાદ ગેરલાયક ઠેરવે તો કોઈ પણ ધારાસભ્ય પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠરે છે. સાથે એ પણ જાણી લેવું રસપ્રદ રહેશે કે કયા સંજોગોમાં ધારાસભ્ય પદ ગેરલાયક ઠરતું નથી. જો જે તે સભ્ય પક્ષ વિરોધી પ્રવૃત્તિના 15 દિવસ સુધીમાં પક્ષ માફી આપે તો ઉપરાંત પક્ષનું વિભાજન થાય અને 1/3 સભ્યો પક્ષનો ત્યાગ કરે તો વળી 2/3 સભ્યોની મંજૂરી સાથે મૂળ પક્ષ અન્ય પક્ષ સાથે જોડાણ કરે તો ધારાસભ્ય પદ ગેરલાયક ઠરતું નથી. આ સિવાય સભાગૃહના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પક્ષાંતર ધારો લાગુ પડતો નથી. કેમેરામેન નરેશ બુટિયા સાથે જયંતિ ચૌધરી, VTV ન્યૂઝ, ગાંધીનગર.